નમસ્તે મિત્રો, ડેલી 25 ક્વેશ્ચન્સ જીકે એન્ડ કરંટ અફેર્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 5થી માંડી અને 8 સુધી જે મિત્રો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો એમના માટે મિત્રો ખાસ નિબંધો. તો મિત્રો, વિષય છે ગુજરાતી અને આજનો આપણો ટોપિક છે એટલે કે નિબંધ છે, નિબંધ અમારો 19 છે કે પુસ્તકો આપણા મિત્રો. તો મિત્રો, જ્યારે તમને પરીક્ષામાં નિબંધ પૂછાય કે પુસ્તકો આપણા મિત્રો, તો તમે આ નિબંધને લખી શકો છો. તો મિત્રો, વિડીયો શરૂઆત કરતાની પહેલાં હું તમને જણાવું કે જો તમને મારો વિડીયો ગમે ને તો એને લાઇક કરજો, એને કોમેન્ટ કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો અને છેલ્લે ચેનલ નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલવાનું નથી મિત્રો. તો શરૂઆત કરીએ આપણે આપણા નિબંધની, પુસ્તકો આપણા મિત્રો એ વિશે ટૉપિક વિશે ચર્ચા કરીએ છીએ. તો પુસ્તકો આપણા મિત્રો છે એના વિશે ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, મનુષ્ય એ સામાજિક પ્રાણી છે, તેને મિત્રો વિના ચાલતું નથી. આથી એ માણસો, પશુઓ અને આજકાલ મોબાઈલને પોતાનો મિત્ર બનાવતો થયો છે. પરંતુ એનો સાચો મિત્ર અને માર્ગદર્શક એ મદદગાર પુસ્તક છે. પુસ્તકોની મૈત્રી જીવનને સરળ અને વધારે સુંદર બનાવે છે. જાણકારી આપવાથી માંડીને મૂંઝવણમાં ઉપાય સુધી લઈ જનાર મિત્ર એ પુસ્તક છે. બીજા મિત્રો અને પુસ્તકોમાં ઘણો તફાવત છે. બીજા જે છે એ બીજા મિત્રો દિવસના થોડા કલાકો જ આપણી સાથે રહે છે, પરંતુ પુસ્તકો દિવસ હોય કે રાત કોઈ પણ ક્ષણે આપણી સાથે જ રહે છે. અને મિત્રો રિસાય કે ઝઘડે અને છે પણ દે, પરંતુ પુસ્તકોને કદી એવું કરતા જોયા કે સાંભળ્યા હોય એવું ક્યારેય પણ બન્યું નથી. પુસ્તકો સારા મિત્રોની ગરજ સારે છે. જ્યારે આપણે નિરાશ થઈએ ત્યારે પુસ્તકો આપણને સાંત્વના આપે છે અને મૂંઝાઈએ ત્યારે માર્ગદર્શન પણ આપે છે. તેઓ સારી વિચારશક્તિ અને કલ્પના કેળવવામાં મદદરૂપ થાય છે. પુસ્તકો આપણને સારા મિત્રોની જેમ ઊંચે લઈ જાય છે. સારા પુસ્તકો આપણામાં સારા સંસ્કારનું સિંચન કરે છે. સારા ગુણોનો વિકાસ કરી આપણા આદર્શોને ઉચ્ચ બનાવે છે. પુસ્તકો આપણી કલ્પનાશક્તિ ખીલવીને ઉડવા માટે પાંખો આપે છે અને સમયના ગમે તે પડાવ પર લઈ જાય છે. પુસ્તકો આપણી સામે જ્ઞાનનો અમૂલ્ય ખજાનો ખુલ્લો મૂકી દે છે. તેમાં અનેક રત્નો, મોતી, હીરા, માણેક સમાયા છે. એવું કહીએ તો પણ બિલકુલ અતિશયોક્તિ નથી, એટલે કે ઓછો નથી. આ એવો ખજાનો છે કે જેની ચોરી થઈ શકતી નથી, જેને કંઈ લૂંટી શકાતું નથી, જે કદી ખૂટે નહીં. ઉલટા જેમ એનો વપરાશ વધશે એમ એના પ્રમાણમાં વધારો થશે એવું કહેવામાં આવ્યું છે. મુસાફરીમાં પણ તેઓ આપણા મિત્રો અને સાથી બની શકે છે. આમ પુસ્તકો વગરનું જીવન એ પાયા વગરનું જીવન છે. આજના સમયમાં પુસ્તકોનું મહત્ત્વ અને પુસ્તક પ્રેમીઓની સંખ્યા ઘટી રહી છે. મોબાઈલ ચાહકોનું પ્રમાણ વધી રહ્યું છે. બાળકો માત્ર ભણવાના પુસ્તકો પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આથી વાંચે ગુજરાત જેવા કાર્યક્રમોની આપણને જરૂરિયાત પડી છે. આવા કાર્યક્રમોનું પ્રમાણ વધારી પુસ્તકોના ફાયદા અને એમનું મહત્ત્વ વધે એવું આજના સમયે જરૂરી બન્યું છે. એક અંગ્રેજ કવિ જેને પુસ્તકોનો અત્યંત શોખ હતો તે પુસ્તકો માટે લખે છે કે માય નેવર ક્લાઇમ્બિંગ ફ્રેન્ડ્સ આર ધે વિથ વોર્મ આઈ કોન્વર્સ ડે બાય ડે, એટલે કે કદી છોડી ન દે એવા તે મારા મિત્રો છે પુસ્તકો જેમની સાથે હું દરરોજ વાતો કરું છું, આવું એક અંગ્રેજ લેખક કહે છે. આમ આવા અનન્ય મિત્રોની સાથે આપણે જેમ બને એમ વધુ સમય પસાર કરવો જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં મેં તમને પુસ્તકો એ આપણા સારા મિત્રો છે એના વિશે મિત્રો મેં તમને ચર્ચા કરી. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમે હોય ને તો એને લાઇક કરી આપો અને કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને મિત્રો છેલ્લે ચેનલમાં નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલવાનું નથી. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.